નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા રાખું કે તમે બધા ખૂબ મહેનત કરતા હશો. આજે આપણે ગણિત સ્વઅધ્યયન પોથીની અંદર આજનો આપણો એકમ છે એકમ 11 જ ગણે મગ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમનું નામ છે જ ગણે મગ. આ એકમના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે જગ અને મગ શું કામમાં આવે, તો એ પાણી ભરવા માટે આવે. તો અહીંયા પાણી વિશેની થોડી ઘણી વાત હશે. અને પાણી શું કહેવાય? પ્રવાહી કહેવાય. તો બીજા પ્રવાહી વિશેની પણ વાત અહીંયા કરવામાં આવી હશે. ચલો આપણે આ સરસ મજાની વાત સમજીએ. એક યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચે પૈકી કયા પાત્રમાં વધુ પ્રવાહી ભરેલ છે? જુઓ, અહીંયા એ પાત્ર, બી અને સી ત્રણ પ્યાલા છે. સામાં પાણી વધારે છે? તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આટલું છે, અહીંયા આ અને અહીંયા આ. સીમાં વધારે છે, તો આ રીતે તમારે સી અહીંયા જવાબ લખવાનો છે. બીજું, નીચે પૈકી કયા પાત્રમાં ઓછું પ્રવાહી સમાશે? આ સૌથી નાનું છે એટલે આમાં ઓછું સમાય. જવાબ આવશે એ. જો એક બોટલ ભરવા ત્રણ પ્યાલા પાણી જોઈએ, તો ચાર બોટલ ભરવા કેટલા પ્યાલા પાણી જોઈએ? એક બોટલ ભરવા ત્રણ, તો ચાર ભરવી હોય તો ત્રણ ચોક 12 પ્યાલા પાણી જોઈએ. જવાબ આવશે સી. દવાની એક બોટલમાંથી 8 ઢોકણ દવા ભરાય છે, તો 3 બોટલમાંથી કેટલા ઢોકણ ભરાય? હવે 1માંથી 8, તો 3માંથી કેટલી? તો 8 × 3 = 24. જવાબ આવશે ઈ. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયા પાત્રમાં 1 લીટરથી વધુ પાણી સમાઈ શકે? તો અહીંયા જોઈને ખબર પડે કે આ સૌથી મોટું છે, તો આમાં 1 લીટરથી વધુ પાણી સમાઈ શકશે. જવાબ આવશે સી. પ્રશ્ન 2, સૂચના મુજબ જવાબ આપો. આજે સ્વીટીનો જન્મદિવસ છે. તેણીની ઘણી સખીઓ તેના ઘરે આવે છે. સ્વીટીની મમ્મી જગ દ્વારા પ્યાલામાં શરબત ભરીને આપે છે. એક જગમાંથી શરબતના 4 પ્યાલા ભરી શકાય છે. આ વિગત પરથી નીચેની ખાલી જગ્યા પૂરો. સ્વીટી બેનનો જન્મદિવસ છે, એની બહેનપણીઓ એના ઘરે આવી એની મમ્મીએ શું કર્યું? જગ દ્વારા પ્યાલામાં શરબત ભરીને આપ્યા. એક જગમાંથી 4 પ્યાલા ભરી શકાય છે. હવે જુઓ, 3 પ્રશ્નો આપ્યા છે, પહેલો, બીજો અને ત્રીજો. પહેલો પ્રશ્ન, જો 2 જગ ખાલી થાય તો તેમાંથી, હવે એક જગમાંથી 4, તો 2 જગમાંથી 4 × 4 = 8, 2 × 4 = 8 પ્યાલા શરબત ભરાઈ શકે. જો 16 પ્યાલા ભરવા હોય તો, જુઓ 16/4, કેમ 16/4? કારણ કે એક જગમાં 4 ભરાય, તો 16/4 એટલે 4, 16/4 = 16. જવાબ શૂન. હવે એમ ના ખબર પડે તમને, તો જુઓ 1માંથી 4, તો 4 કરીએ આપણે, 4 × 4 = 8, 4 × 12 = 16, તો 16 પ્યાલા ભરાય. 16 પ્યાલા ભરવા છે ને, તો 16 માટે શું થાય? 1માંથી 4, બીજામાંથી 4 એટલે 4 × 4 = 8, ત્રીજામાંથી 4 એટલે 12, અને ચોથામાંથી 4 એટલે 16 થાય. તો 4 જગ શરબત જોઈએ. ત્રીજો પ્રશ્ન, જો 12 સખીઓને શરબત આપવું હોય તો, હવે 12 સખીઓ છે, તો 4 × 4 = 8 × 4 = 12, 1માંથી 4, તો 3માંથી 12 થાય. સીધું પણ કરી શકાય, 12/3, 3 × 4 = 12, 12માંથી 12 જાય, તો શૂન. 3 જગ શરબત જોઈએ. જો 4 બોટલ પાણી ભરવાથી 1 માટલી ભરાતી હોય, તો અડધી માટલી ભરવા કેટલી બોટલ જોઈએ? હવે 4 બોટલ બરાબર 1 માટલી, તો 2 બોટલ બરાબર, જોઈએ બોટલ અડધી થાય છે એટલે માટલી પણ અડધી ભરાશે. તો જવાબ 2 બોટલ પાણી જોઈએ. કેટલું પાણી જોઈશે? 2 બોટલ. ચોથો પ્રશ્ન, શિલાનો જગ 5 પ્યાલા વડે ભરાય છે, તે જ પ્યાલાથી ગીતાનો જગ 7 પ્યાલા વડે ભરાય છે, તો કોનો જગ મોટો ગણાય? હજુ 5 કરતા 7 મોટા કહેવાય, તેથી ગીતાનો જગ મોટો ગણાય. પ્રશ્ન 5, પ્રશ્ન 4 ની વિગત પરથી જણાવો કે શિલાના જગ કરતો ગીતાનો જગ ભરવા કેટલા પ્યાલા વધુ પાણી જોઈએ? તો 7 - 5 = 2, બરાબર 2 પ્યાલા વધુ પાણી જોઈએ. કેમ? અહીંયા 7 વધારે છે, તો 7માંથી 5 જાય એટલે 2 વધે, એટલે કે 2 પ્યાલા પાણી વધુ જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, 5 લીટરના જગમાં 1 લીટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે? હવે 5 લીટર એટલે કે 1 × 1 = 5 વખત કરવું પડે, એટલે કે 5 બોટલ પાણી સમાઈ શકે. સાતમો પ્રશ્ન, 1 તપેલી ભરવા 5 વાટકી પાણી જોઈએ, તો 3 તપેલી ભરવા કેટલી વાટકી પાણી જોઈએ? 1 તપેલી ભરવા 5 વાટકી પાણી જોઈએ, તો 3 તપેલી ભરવા 5 × 3 = 15 વાટકી પાણી જોઈએ. 5 + 5 + 5 3 વખત 5 પાટ લેવા પડે એટલે 15 વાટકી થાય. આઠમો પ્રશ્ન, 1 ડોલમાં 6 તપેલી પાણી સમાય છે, તો 2 ડોલ ભરવા કેટલી તપેલી પાણી જોઈએ?
एक डोल में 6 तपेली पानी समाय छे तो 2 डोल भरवा 2 छकबार तपेली पानी जोईए। 9मो प्रश्न, चिरागनी आखी डोल 8 मग वडे भराय छे तो अर्धी डोल भरवा केटला मग पानी जोईए? अर्धी भरवी होय तो अर्धा मग जोईए। चिरागनी आखी डोल 8 मग वडे भराई जाय तो अर्धी डोल भरवा माटे अर्धा मग एटले के 4 मग पानी जोईए। 10मो प्रश्न, 3 मित्रोना कोथरा गौथी भरेला छे। मनीषना कोथरामांथी 10 डोल गौ भराय छे। राजेशना कोथरामांथी 8 डोल गौ भराय छे અને જિગ્નેશના કોથરામાંથી 6 ડોલ ઘઉં ભરાય છે। આ વિગત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। મિત્રો, અહીંયા ડોલ સરખી છે। પહેલું, સૌથી મોટો કોથરો કોનો છે? તો જેમાંથી વધારે ડોલ ભરાય એ સૌથી મોટો, તો 10 ડોલવાળો કોનો? મનીષનો। જો ડોલના બદલે તગારાનો ઉપયોગ કરીએ તો મનીષના ઘઉંમાંથી 5 તગારા ભરાય છે તો જિગ્નેશના ઘઉં ભરવા કેટલા તગારા જોઈએ? મિત્રો, 10 ડોલ બરાબર 5 તગારા થયા, એટલે કે ડોલ કરતા તગારા અડધા થયા। તો આમાં પણ 8 કરતા અડધા એટલે કે 4 થશે અને આમાં 6 કરતા અડધા એટલે કે 3 થશે। હવે કોનું પૂછ્યું છે? જિગ્નેશનું। તો જવાબ આવશે 3 તગારા। ત્રીજો પ્રશ્ન, રાજેશના ગૌ ભરવા કેટલા તગારા જોઈએ? રાજેશના ગૌ ભરવા 8 કરતા અડધા એટલે કે 4 તગારા જોઈએ। 11મો પ્રશ્ન, હું દિવસમાં 5 પ્યાલા પાણી પી શકું છું, મારી બહેન મારા કરતાં બમણું પાણી પી શકે છે। બમણું એટલે કે એનાથી ડબલ। તો મારી બહેન કેટલા પ્યાલા પાણી પી શકતી હશે? તો 5ના ડબલ એટલે 5ના બમણા, 5 × 10 પ્યાલા। પ્રશ્ન 12, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। મિત્રો, અહીંયા જુઓ, લગભગ 8 લીટર, લગભગ 1 લીટર, 1/2 એટલે કે 1/2 લીટરથી ઓછું, લગભગ 500 લીટર અને 1/2 લીટર એટલે કે 1/2 લીટર। અહીંયા જુદા જુદા ચિત્રો છે। શાની અંદર કેટલું પ્રવાહી સમાઈ શકે, કેટલું પાણી સમાઈ શકે અથવા દૂધ સમાઈ શકે એના આધારે આપણે જવાબ લખવાના છે। તો દૂધની થેલી આપણને ખબર છે અમૂલની, 1/2 લીટર એટલે 500 મિલીની આવે, આની અંદર 500 લીટર જેટલું પાણી સમાય, આમાં 8 લીટર જેટલું, આમાં લગભગ 1 લીટર અને આમાં 1/2 લીટરથી ઓછું, 1/2 લીટરથી ઓછું। 13મો પ્રશ્ન, આ જુઓ, 1000 મિલી એટલે કે 1 લીટરનું માપ્યું છે, દૂધથી પૂરેપૂરું ભરવા 200 મિલીના કેટલા માપિયા ભરીને દૂધ રેડવું પડે? તો 5 માપિયા। કેવી રીતે? તો 200 ml, ml એટલે કે મિલી, 200 મિલી વત્તા 200 મિલી એટલે 400, 400 ને 200 600, 600 ને 200 800, 800 ને 200 1000, 1000 મિલી થાય। આ રીતે 5 માપિયા જોશે। પાણી સમાવવાની ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો। ચડતો ક્રમ એટલે કે સૌ પ્રથમ નાનું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, એ રીતે આવે। તો સૌથી ઓછું પાણી વાટકીમાં સમાય, એનાથી વધારે પ્યાલામાં, એનાથી વધારે લોટામાં અને એનાથી વધારે ડોલમાં। 15મો પ્રશ્ન, 2 લીટર દૂધ એટલે 1000 મિલી દૂધના કેટલા માપીઓ ભણાય? તો 2 માપીઓ। કેવી રીતે? તો 2 લીટર બરાબર 2000 મિલી થાય, તો બરાબર 1000 મિલી વત્તા 1000 મિલી, અહીંયા મિલી એટલે કે મિલી લીટર, કેમ કે 1 લીટર બરાબર 1000 મિલી થાય, તો 2 લીટર એટલે કે 2000 મિલી થાય। 16મો પ્રશ્ન, ડોલ કરતા માટલામાં બમણું પાણી ભણી શકાય છે, એટલે કે આમાં જો આમાં 1 ડોલ હોય તો આમાં 2 ડોલ ભરી શકાય, જો માટલીમાં 10 લીટર પાણી સમાય તો ડોલમાં કેટલું હોય? આના કરતા 1/2 બરાબર, ડોલમાં, અહીંયા ડોલ છે, ડોલમાં 5 લીટર પાણી સમાઈ શકે। કેવી રીતે? તો 10 લીટરના 1/2 બરાબર 5 લીટર, 10/2, 1/2 કરવા એટલે 2 વડે ભાગવું પડે, 2 × 5 = 10 અને 5 × 2 = 10 થઈ ગયું। 17મો દાખલો, મુકેશના ઘરે 500 લીટર પાણી ભરેલી ટાંકી છે, તેમાંથી 100 લીટરના કેટલા કેન પાણી ભરી શકાય? હવે જુઓ, 500 એટલે 100 100 100, 5 વખત સરવાળો કરીએ એટલે 500 થાય, એટલે કે 5 કેન ભરી શકાય છે। હવે અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો, નીચેના પૈકી કયા પાત્રમાં સૌથી વધુ પાણી સમાશે? આપણને ખબર છે કે આ મોટું છે એટલે આમાં પાણી વધારે સમાય, જવાબ આવશે સી। બીજું, એક જગ જ્યુસ બનાવવા કલા 4 પ્યાલા પાણી વાપરે છે, એક જગ બનાવવું હોય તો 4 પ્યાલા, તો 4 જગ જ્યુસ બનાવવા કેટલું પાણી જોઈએ? 1 માટે 4, તો 4 બનાવવા માટે 16 પ્યાલા પાણી જોઈએ। ત્રીજો પ્રશ્ન, જો 1 લીટર દૂધમાંથી 6 કપ દૂધ ભરાય તો 2 લીટર દૂધમાંથી કેટલા કપ પાણી સમાય? બરાબર, કેટલા કપ ભરાશે? 1 લીટરમાંથી 6 તો 2 લીટરમાંથી, અહીંયા લીટર ડબલ થયા તો કપ પણ ડબલ થાય, એટલે કે 6 × 2 = 12 કપ થાય, બમણા થાય।
ચોથો પ્રશ્ન, જ્યુસની એક બોટલમાંથી 5 ગ્લાસ ભરાય છે, એક બોટલમાંથી 5 ગ્લાસ, તો 3 બોટલમાંથી કેટલા ભરાય? તો 5 × 3 = 15 ગ્લાસ. જવાબ અહીંયા આ રીતે તમારે લખવાનો છે. મિત્રો સરસ અક્ષરે લખવાનું. રહીમની ડોલ 2 માટલી વડે ભરાય છે અને કરીમની ડોલ 1 માટલી વડે ભરાય છે, તો કરીમની ડોલ કરતા રહીમની ડોલમાં કેટલું પાણી વધુ ભરાય છે, કેટલા ગણું? 2 ગણું. કેવી રીતે? તો જો અહીંયા 2 માટલી છે અને આમાં 1 માટલી, 1 કરતા 2 ડબલ કહેવાય, એટલે 2 ગણા કહેવાય. છઠ્ઠો પ્રશ્ન, રિદ્ધિની વોટર બેગમાં 6 પ્યાલા પાણી સમાય છે અને સલમાની વોટર બેગમાં 13 પ્યાલા પાણી સમાય છે, આમાં 6 પ્યાલા અને આમાં 3 પ્યાલા, તો રિદ્ધિ કરતા સલમાની વોટર બેગમાં 1/2 પાણી સમાય છે, 6 કરતા 3 1/2 કહેવાય, એટલે કે 1/2 થાય. સાતમો પ્રશ્ન, જો 10 મગ કાંકરાથી 2 તગારા ભરાય, 10 મગ કાંકરા હોય તો 2 તગારા ભરાય, તો 5 મગ કાંકરાથી કેટલા ભરાય? તો આ 1/2 થાય, તો આ 1/2 થાય. સમજો ને, 10 મગના 1/2 5 મગ થયા, તો 2 તગારાના 1/2 1 તગારું થાય. જવાબ આવે ઓપ્શન એ. આઠમો પ્રશ્ન, 2 લીટર જ્યુસની બોટલમાંથી 8 પ્યાલા ભરાય છે, 2 લીટરમાંથી 8, જો એમાંથી 1/2 જ્યુસ ખલાસ થાય, એટલે 2 લીટર હતું એનું 1/2 એટલે કે 1 લીટર થઈ જાય, તો કેટલા પ્યાલા જ્યુસ બાકી રહેશે? કેટલા પ્યાલા? તો 8 × 1/2 એટલે કે 4 પ્યાલા. નવમું, 1 માટલી 6 તપેલી પાણીથી ભરાય છે, જો 4 માટલી ભરવી હોય તો કેટલી તપેલી પાણી જોઈએ? 1 માટલી માટે 6 તપેલી, 2 માટલી માટે 12 તપેલી, 3 માટલી માટે 18 તપેલી, 6 × 18, અને 4 માટલી માટે 6 × 6 = 24 તપેલી પાણી જોઈએ. જવાબ આવ્યો ઓપ્શન એ. જો 2 ગ્લાસ પાણીથી 1 લોટો ભરાય, તો 4 ગ્લાસ પાણીથી કેટલા લોટા ભરાય? 2 ગ્લાસથી 1 આખો લોટો ભરાઈ જાય. 4 ગ્લાસ હોય તો 2 લોટા ભરાશે. તો જવાબ આવશે ઓપ્શન એ. અહીંયા આપણે એ આને બરાબર. મિત્રો આશા રાખું કે તમને આ વિડીયોમાં મેં જે સમજાવ્યું તેમાં બધી જ સમજણ પડી ગઈ હશે અને તમે બધા તો આમે ખૂબ જ હોશિયાર છો. તો ખૂબ મહેનત કરજો અને આ દાખલા ફરીથી નોટમાં પણ ગણજો. ગણિતની અંદર જેટલો વધારે મહાવરો કરો એટલા આપણે વધારે હોશિયાર થઈએ છીએ. આ વિડીયો તમને જો ખૂબ ઉપયોગી થયો હોય અને તમને ભણવાની મજા આવતી હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ધ ટીચર ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.